नमस्कार, आप गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોકમાં કાંઠી યુવકની હત્યાથી સનસનાટી મચી ગઈ છે। સમગ્ર બનાવની વિગત મુજબ ગત મોડી રાત્રે બે કાંઠી પરિવારો સામસામે પાઇપ અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા, જેમાં એકે દિલુવાક નામના કાંઠી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ જેતપુરના બહાદુરસિંહ નાગભાઈ વાઘ અને તેના ભાઈ દિલુ વાઘ અને દડુભાઈ વાઘ પરિવાર સાથે રહે છે અને તેમની સાથે તેની રીસામણે આવેલ બહેન હકુબેન અને તેમની 19 વર્ષીય દીકરી જાનકી પણ સાથે જ રહેતી હતી। જાનકી એ ફરિયાદી અને મરણ જનાર દિલુ નાગભાઈ વાઘની ભાણજ છે। જાનકી અને તેની માતા છેલ્લા 3 વર્ષથી મામાના ઘરે રહે છે। જાનકીના માતા પિતા વચ્ચે અણબનાવ બનતા તેઓ અહીં રહેતા હતા। જાનકીને આ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેની જાણ જાનકીના મામા બહાદુરસિંહ અને દિલુ વાઘને થઈ હતી, જેને લઈને તેઓએ ઉદય શેખવાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉદય સમજ્યો ન હતો અને ઉદયે કહ્યું હતું કે જાનકીને હું મારી પત્ની બનાવીશ, જેને લઈને સમગ્ર માથાકૂટ થઈ હતી। જાનકીના માતા પિતા વચ્ચે સુલે થઈ જતા તેઓ તેમના ઘરે પરત ફર્યા હતા, જેને લઈને ઉદય ભાણાકુ શેખવાએ જાનકીના મામા બહાદુરસિંહ વાઘ અને દિલુ વાઘ અને દડુભાઈ વાઘને કહ્યું હતું કે તમે શા માટે જાનકીને તેના પિતા અને ગામ પરત મોકલી। આ સમગ્ર ઘટનાને પગલે જાનકીના પ્રેમી એવા ઉદય ભાણાકુ શેખવાને ગમ્યું ન હતું અને તેણે તેના ભાઈ દિલુ ભાણાકુ શેખવાને ગમ્યું ન હતું। તેણે તેના સાથીને લઈ મોકાની તલાશમાં હતો, જ્યારે જાનકીના મામા દડુભાઈ અને દિલુભાઈ વાઘ ચામુંડા ચોકમાં બેઠા હતા ત્યારે ઉદય ભાણકુ શેખવા, તેનો ભાઈ દિલુ ભાણકુ શેખવા, અન્ય બે અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા અને બેઝબોલના ધોકા લોખંડની પાઇપ લઈ જાનકીના મામા દડુ વાઘ અને દિલુભાઈ વાઘ ઉપર તૂટી પડ્યા હતા, જેમાં દિલુ વાઘ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે તેના ભાઈ દાદુભાઈ વાઘ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જેતપુર પોલીસે તાત્કાલિક ઉદય ભાણકુ શેખવા, ઉદયના ભાઈ દિલુ ભાણકુ શેખવા અને તેના અન્ય બે સાગરીતોને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આજે જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં એક મારામારી દરમિયાન એક હત્યાનો બનાવ બનેલો હતો। આખી હત્યાનો બનાવ શું છે, કેવી રીતના બહેનો, કેટલા વાગે બહેનો, એમાં કેટલા આરોપીની અટક કરેલી છે અને કોનું એમાં હત્યા, કોની હત્યા કોની થઈ? ગઈકાલે સાંજે 8:30 વાગ્યાના આજુબાજુ જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોક છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ હતો, જેમાં 3 લોકોને ઈજા થઈ હતી અને એમાં 4 લોકો મારવાવાળા હતા અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ પછી આમાં જો મારામારી થઈ એમાં એક વ્યક્તિ જો છે દિલાભાઈ નાગભાઈ વાઘ એનો સારવાર દરમિયાન મૃત્યુ થયો છે અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં આઈપીસીની કલમ 302, 307, 325 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ થયો છે અને ચારે ચાર આરોપી જો છે એ અત્યારે પોલીસે હસ્તગત કરેલ છે અને એ લોકો વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એનો બનાવ બનવાનો કારણ એવો હતો કે એમાં જો મુખ્ય આરોપી છે ઉદય ભાણકુ શેખવા, આ આરોપીની જો ફરિયાદી છે એને ભાણજી સાથે ભાણજીને ભગાવવાનો ઈરાદો હતો, જો કે પૂરો નહીં થયો અને એના લીધે ખાર રાખીને જો ત્રણ જો ઈજા પામનાર છે ભાણજીના મામા છે એને એ લોકોને માર માર્યો છે। સરજી, જે આ ઉદય ભાણકુ શેખવા છે એમને જે એમની ભાણકી છે, જે ફરિયાદી છે એમની ભાણકી છે, એમની સાથે કઈ પ્રકારના સંબંધો હતા, કેટલા ટાઈમ જે સંબંધો હતા, એ ભાણકી ક્યાંની છે, ક્યાં કેટલા સમય ત્યાં જેતપુરમાં રહે છે, આખી ઘટના શું છે અને શા માટે ઉદયે આજે હુમલાનો પ્રયાસ કર્યો? આ જો એની જો ભાણજી છે એની મધર સાથે અહીંયા જેતપુરમાં જ રહેતી હતી એ લોકોને રીસામણે અને છેલ્લા 3 વર્ષથી એ લોકો અહીંયા જ રહેતા હતા, હમણાં થોડા દિવસ પહેલાં જ એ લોકો એને પાછા સસુરાલ તરફ ગયા છે, એને ઢાંક જો ઉપલેટા તાલુકામાં છે અને એના લીધે અને પછી જો મેઇન આરોપી છે મુખ્ય આરોપી ઉદય શેખવા એનો જ્યારે જો એની ભાણકી સાથે કોઈ જો હે એ લોકો એને ઘરવાળા ફેવરમાં નહીં હતા એના લીધે એને ખાર રાખીને ત્રણેય જો મામા છે એ લોકોને માર મારેલ છે। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।